नमस्कार, हूँ छू यश। आप जो रहा छो केटीवी न्यूज गुजराती प्राइम टाइम में आपनो हार्दिक स्वागत करू छू। नजर करीशुं महत्वना समाचार उपर। त्यारे जसदणथी एक महत्वना समाचार सामे आवे छे। जसदणना मिछियामां पीजीवीसीएलना कर्मीओ पर ट्रेक्टर चढ़ावी देवायुं छे, त्यारे कर्मचारीओ पर ट्रेक्टर माथे चढ़ावीने करायो छे जीवलेण हुमलो। जाहेर रस्ता उपर वीजपोल पर रिपेरिंग करता हता त्यारे आ घटना बनी छे। त्यारे पीजीवीसीएलना अधिकारी अने कॉन्ट्राक्टर सहित 5 लोको पर हुमलो करायो छे। कर्मीने माथाना भागे गंभीर इजा पहोंचता सारवार अर्थे खसेड़वामां आव्या छे। त्यारे महेश ગઢાદર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પીજીવીસીએલના કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। જ્યારે રસ્તા ઉપર વીજપોલ પર રિપેરિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે। ત્યારે પીજીવીસીએલના અધિકારી અને કોન્ટ્રાક્ટર સહિત 5 લોકો ઉપર એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। કર્મીને માથાના ભાગે ટ્રેક્ટર ચડાવવામાં આવ્યું હતું, ત્યારે જસદણના વિછિયામાં પીજીવીસીએલના કર્મીઓ પર આ ટ્રેક્ટર ચડાવી દેવામાં આવ્યું હતું, ત્યારે આ ઘટના બની છે। જો કે હાલમાં અત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા, પણ સાથે સાથે જાહેર રસ્તા ઉપર વીજપોલ પર રિપેરિંગ આ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે। પીજીવીસીએલના અધિકારી અને કોન્ટ્રાક્ટર સહિત 5 લોકો ગંભીર છે, માફ કરજો, 5 લોકો ગંભીરના સમાચાર છે। ત્યારે જસદણના વિછિયામાં આ ઘટના બની છે। કર્મચારી ઉપર ટ્રેક્ટરમાંથી ચડાવીને કરાયો છે હુમલો, ત્યારે કયા કારણોસર આ હુમલો કરાયો છે તે હજી સામે આવ્યું નથી। ત્યારે જાહેર રસ્તા ઉપર પીજીવીસીએલના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે। પીજીવીસીએલના અધિકારી અને કોન્ટ્રાક્ટર સહિત 5 લોકો ઉપર આ હુમલો કરાયો છે। ત્યારે જસદણના વિછિયામાં પીજીવીસીએલના કર્મીઓ પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે આ ખૂબ જ ભયાનક ઘટના સામે આવી છે। પીજીવીસીએલના અધિકારીઓ ઉપર, એક સરકારી અધિકારીઓ ઉપર જાનલેવા હુમલો કરવામાં આવે છે ગ્રામજનો દ્વારા, ત્યારે સવાલો ઘણા બધા ઊભા થાય છે। કારણ કે જસદણના વિછિયામાં પીજીવીસીએલના કર્મીઓ ઉપર અત્યારે હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જસદણથી તે લોકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે પીજીવીસીએલ અને તેના કોન્ટ્રાક્ટરના માણસો ઉપર। કર્મીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર માહિતી માટે સંવાદદાતા ઉપેન્દ્ર જોડાયા છે જસદણથી। ઉપેન્દ્ર, જે રીતે આ કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, કયા કારણોસર આ કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર માહિતી? જસદણ તાલુકાના જે આણંદપુર નવા ગામની બાજુમાં આવેલો ત્યાં કોઈ કર્મચારીને રિપેરિંગ ફોલ્ટ કરવા રિપેરિંગ કરવા ગયેલ, એ સમયે કોઈ રિપેરિંગ બાબતે કોઈ રકઝક થતા આ લોકોએ કોઈ ટ્રેક્ટર માથે ચડાવી અને હુમલો કરવામાં આવેલો હતો। કેટલા લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે ઉપેન્દ્ર? હુમલામાં 4 થી 5 જણાના નામ બોલાય છે, અને એ વ્યક્તિ ચોટીલા તાલુકાના નાની મોલડી ખાતે પોલીસ સ્ટેશન ખાતે એમને ફરિયાદ પણ નોંધવામાં આવી છે। હુમલો કરવા પાછળનું કારણ શું હતું ઉપેન્દ્ર? કારણ તો અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, એ નોંધાઈ એ બાદ જ ખબર પડશે કે ખરેખર એ હકીકત શું હતી। જી ઉપેન્દ્ર, સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। તો જસદણની આ ઘટના છે, જે પીજીવીસીએલના કર્મચારીઓ છે તેમના ઉપર જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે। જસદણના આ પીજીવીસીએલના અધિકારીઓ છે, ત્યારે કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાંના સ્થાનિકો દ્વારા કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। એ ગામ દેવપુરા છે, 7 જૂન 2023 ના રોજ ટોલ ભાંગેલી ફરિયાદ અમારા વિલેજ ઉપર ઉછી ઝાપડિયા દ્વારા અમને જણાવ્યું, જેથી કરીને અમે ગઈકાલે 9 જૂન 2023 ના રોજ રિપેર કરવા મોકલ્યા। આ સર્વ સમય દરમિયાન સાંજે 5 વાગે વિલેજ ઉપર એથી ઝાપડિયાનો ફોન આવ્યો છે, કોઈ અહીંયા ટ્રેક્ટર દ્વારા મજૂરોને માથે ટ્રેક્ટર ચડાવી દીધી છે કોઈ અજાણ્યા માણસ દ્વારા, જેથી કરીને ગંભીર ઈજા થયેલ છે। તો તેથી અમે એમ કહેલું કે તમે પ્રાથમિક સારવાર માટે સરકાર દવાખાને દર્શન લેતા આવો, ત્યારબાદ જ્યાં પ્રાથમિક સારવાર દીધે ત્યારબાદ વધુમાં સ્થળ પરના તબીબે એમને વધુ સારવાર આપે રાજકોટ સરકારી દવાખાને મોકલે, અને અત્યારે ભાઈ એ જે મજૂર છે એના અત્યારે એમનું સારવાર લઈ રહ્યા છે। એ ગામ દેવપુરા છે, 7 જૂન 2023 ના રોજ ટોલ ભાંગેલી ફરિયાદ
અમારા વિલેજ હેલ્પર્સ